આગળ વાત કરીએ તો રાજકોટના ગોંડલ મગફળી ગોડાઉનમાં લાગેલી આગને મામલે સીઆઈડી ક્રાઇમને બહુ મોટી સફળતા મળી છે. સીઆઈડી ક્રાઇમે 5 શખ્સોની ધરપકડ કરી છે. એફઆઈઆર ગઈકાલે દાખલ કરી. આ એફઆઈઆર આઈપીસી સેક્શન 436 અને આઈપીસી સેક્શન 201 અને 114 મુજબ દાખલ કરવામાં આવેલ છે. 201 પુરાવાના નાશ, 436 201 અને 114 મુજબ દાખલ કરવામાં આવેલ છે. 114 ઇઝ મદદગારી. અને આ ગુનાના કામે ગઈકાલે રાતે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ અત્યારે ચાલુ છે. આ ફરિયાદ જે છે, આ જે પહેલા અકસ્માત આગનું જે ઇન્વેસ્ટિગેશન કરતા હતા ડીવાયએસપી ઉપાધ્યાય, જે અમારા સીટના સભ્ય છે, આ ભાઈએ સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવી અને હાલ આ જે ગુનાનો તપાસ ડીવાયએસપી વાઘેલા, જે રાજકોટ ઝોનના ડીવાયએસપી છે, ચલાવી રહ્યા છે. હવે આપને હું ક્લેરિફાય કરવા માંગુ કે આ બનાવમાં આખું ચેન ઓફ ઇવેન્ટ શું હતું. આમાં આ જે ગોડાઉન છે, આ ગુજકોટ તરફ, ગુજકોટે આમાં ઉન્હોને હાયર કિયા થા, ઇસમે ગ્રાઉન્ડનટ સ્ટોરેજ માટે ગુજકોટ સાથે કાયદેસરનું કરાર થયેલું છે, ભાડા કરાર થયેલું છે. અને બે પ્રકારનું ગોડાઉન હોય, એક ઓપન ગોડાઉન અને એક ક્લોઝ ગોડાઉન. આજે રામરાજ્ય જે ગોડાઉન છે, આને ક્લોઝ ગોડાઉન તરીકે આને લેવામાં આવેલ. ક્લોઝ ગોડાઉનનું આમાં અમુક કન્ડિશન્સ હોય, આનું વોલનું હાઈટ હોય, અંડર લોક એન્ડ કી રાખવાનું હોય. શરૂઆતથી આપ જોશો કે અમે નેગ્લિજન્સ કેટલું છે. આને ક્લોઝ ગોડાઉન તરીકે આના કરાર થયા, બટ ઇટ વોઝ ઓપન. પછી ગ્રાઉન્ડનટ 5 તારીખથી 22 તારીખની વચ્ચે ત્યાં ગ્રાઉન્ડનટ બધું આવી ગયું, મગફળી બધી આવી ગઈ હતી 5 થી 22ની વચ્ચે, આ 17 દિવસમાં. અને મગફળી આવી ગયા પછી આ દિવાર ઊંચા કરવાનું કામ ચાલુ થયું અને આ લોકોને ગેટ નાખવાની હતી, એટલે ગેટ નાખવાનું ચાલુ કર્યું. 4 લાખ રૂપિયાના કરાર છે ગુજકોટ સાથે આ રામરાજ્યના ગોડાઉન વાળાનું. તો જ્યારે આ લોકો દિવારનું ચણતર કરતા હતા, દેટ ઇઝ અ સેફ પ્રોસીજર, આમાં બ્રિક્સ એન્ડ મોર્ટરનું હોય એટલે કંઈ પણ જાતનું પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ગેટ નાખવાની વાત હતી, ગેટ બહુ લાંબો, ગેટ બહુ મોટું છે, 25 થી 30 ફૂટનો ગેટ છે. અને ગેટને સ્વાભાવિક છે કે ત્યાં મૂકવા માટે આ લોકોને વેલ્ડિંગ કરવાની હતી. હવે ગેટ રોલર્સ ઉપર ચાલે છે, આપ સ્થળ ઉપર જશો તો આપને ખ્યાલ આવશે કે ગેટ રોલર ઉપર ચાલે છે અને બ્રાકેટ ફિટ કરવાના હતા. અને આ કામગીરી લગભગ 1 મહિના પહેલા આપી દેવામાં આવેલ હતી. ત્યાં રામરાજ્યના ગોડાઉનમાં કોઈ કાયદેસરનું વીજ કનેક્શન નથી, પણ આના બાજુમાં જે છે રઘુવીર જીનિંગ, રઘુવીર પાસેથી આ લોકોએ અંડરગ્રાઉન્ડ એક ઇલેક્ટ્રિસિટીનો છેડો લીધો હતો અને આ છેડાથી ત્યાંનું સ્ટ્રીટ લાઇટ અને આ બધું ચાલતું હતું. ઓર આ છેડાનું જ ઉપયોગ વેલ્ડિંગમાં લેવા, વેલ્ડિંગમાં કરવામાં આવેલ. હવે વેલ્ડિંગમાં બે વસ્તુ થઈ કે જ્યારે આ લોકો કાંઈ અટેચ કરતા હતા ત્યારે કોઈ પ્રોબ્લેમ નહોતું, પણ એક પત્ર આ લોકો જ્યારે કાપવા ગયા ત્યારે બહુ વધારે સ્પાર્ક્સના કારણે આમાં મગફળીમાં આગ લાગી. અને અત્યારે પણ આપ જોશો ગોંડલમાં અત્યારે આગ ઉપર કંટ્રોલ નથી, અત્યારે પણ ફાયર ચાલુ છે, લગભગ 10-15 દિવસ થશે. હવે આ તપાસના કામે આપણે એફએસએલની મદદ લીધી, આ તપાસમાં આપણે સ્થાનિક પોલીસની મદદ લીધી, પુરવઠા વિભાગના લોકોની મદદ લીધી, ફાયર ડિપાર્ટમેન્ટની મદદ લીધી અને આખું સિક્વન્સ આપણે રિકન્સ્ટ્રક્ટ કર્યું. જ્યારે આ બનાવ બન્યા ત્યારે આ કુલ અંદર 4 જણા હતા, જેમાં 2 પતરાના કામ કરવાવાળા અને 2 વેલ્ડિંગના કામ કરવાવાળા. બાજુના ગોડાઉનમાંથી પતરા લેવામાં આવેલ અને આ ગેટનું ઇન સિટુ ત્યાં જ બનાવવામાં આવેલ. 30 તારીખે બપોરે લગભગ 3:30 થી 4ની વચ્ચે આ લોકોને ખબર પડી કે આમાં એટલે આગ લાગી ગયું. આ લોકો, આ 4 જણાએ પોતે ત્યાં આગ ઓળવાનો બહુ પ્રયાસ કર્યો, પણ ઇટ સ્પ્રેડ વેરી ફાસ્ટ. પછી ફાયર ફાઈટરને બોલાવવા, ફાયર ફાઈટરને ફોન કરવામાં આવેલ. એક ફાયર ફાઈટર ત્યાં મળ્યું, જે લગભગ 1.5 કલાકથી 45 મિનિટની વચ્ચે આવી ગઈ અને બધું પાણી ખાલી કરીને પાછા ભરવા ગયા તો બીજા રાઉન્ડમાં લગભગ 1 કલાક જેટલું થઈ ગયું. અને જ્યાં સુધીમાં બધું પ્રકરણ, જ્યાં સુધી આ પ્રક્રિયા થાય ત્યાં સુધીમાં ધ ફાયર હેડ સ્પ્રેડ કમ્પ્લીટલી અને આને કોઈ પણ જાતનું આપણે કંટ્રોલ નથી કરી શકતા હતા. હવે વાત રહી કે આમાં ગુનો શું કામ દાખલ કરવામાં આવ્યું. ગુના એટલા માટે દાખલ કરવામાં આવ્યું કારણ કે આ લોકોને ખબર જ હતી કે ધીસ વોટ દે આર ડુઈંગ ઇઝ વેરી વેરી ઇનહેરન્ટલી બહુ ડેન્જરસ છે. એકબીજા જોડે આ લોકોએ વાત પણ કરી હતી. દાખલા તરીકે જ્યારે આપણે પૂછપરછ કરતા હતા ત્યારે આમાં એક મયુરસિંહ ડાભી કરીને છે, જે બધું આ કરતા ધરતા બધું આ ગોડાઉનનું આ જ જોવે છે. આ અમને વાતચીતમાં આવું ભાઈએ જણાવ્યું કે જ્યારે આ લોકો વેલ્ડિંગ કરતા હતા ત્યારે અમને પૂછ્યું જ નથી, પોતાની રીતે વેલ્ડિંગ કરવાનું ચાલુ કરી દીધું. જે અમને કીધા હોત તો અમે લોકો ત્યાં બીજા 4-5 જણા લઈને આવત, ત્યાં પાણીની સુવિધા અને રેતીની સુવિધા બધું અમે કરી શકતા હતા, પણ આ લોકોએ પોતાની મેળે કર્યું. પણ આમાં આનાથી આની જવાબદારીથી છટકી નહીં શકાય. જે માલિક છે, માલિકે બધું કરાર કર્યું, માલિકે મયુર ડાબીને સૂચના આપી અને આને ખબર હતું કે આ જે એક્ટ છે જે કામ કરવાના છે અને ઇનહેરન્ટલી કેટલું ડેન્જરસ છે, છતાં પણ આ લોકોએ કર્યું છે.
એટલે આ તમામ મુદ્દાઓને જોઈને આપણે નક્કી કર્યું કે આમાં એક ફરિયાદ દાખલ થવું જોઈએ. 436 એટલા માટે આમાં દાખલ કરવામાં આવેલ છે અને જે કુલ 6 જણા અટક કરવામાં આવેલ છે. આ 6 જણામાં જે 4 મજૂરો જે ત્યારે જે વેલ્ડિંગ વાળા અને આ જે પતરાવાળા ત્યાં જે કામ કરતા હતા આ 4 છે. બીજા મયુરસિંહ ડાભી છે જે આનું સંચાલક હતો, આનું આમ માલિકનું નોકર છે પણ આ બધું ગોડાઉનનું આ મયુરસિંહ ડાભી જોતો હતો. અને આ રામરાજે ગોડાઉનના માલિક દિનેશ સેલાનીને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. ગોડાઉનના માલિક સાથે અટક કરવામાં આવેલ છે. તપાસ અત્યારે ચાલુ છે અને આગળ અમને કદાચ કોઈ બીજા માણસની આમાં કઈ બેદરકારી અથવા કોઈ ઇન્વોલ્વમેન્ટ જણાશે તો આના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે. હવે વાત રહી કે એક બે બીજી વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે આ જે મંડળીનું આ જે પ્રોક્યોરમેન્ટ થાય છે મગફળીનું, ખેડૂત યાર્ડમાં આપે, મંડળીવાળાને આપે, મંડળીવાળાનું કરાર હોય, નાફેડ તરફથી આ ગુજકોટ સ્ટેટ ગવર્મેન્ટની એજન્સી છે, ગુજકોટ પ્રોક્યોર કરતી હોય છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર અને પછી ગોડાઉનોમાં સ્ટોર થાય છે. તો આપ આમાં જોશો કે ખેડૂતને આ પ્રકરણમાં પૈસા મળી ગયા છે. ખેડૂતને જે મગફળીનું વેચાણ કર્યું ખેડૂતને પૈસા મળી ગયા છે, મંડળીવાળાને પૈસા મળી ગયા છે. હવે આ જે મગફળી છે આનું કસ્ટોડિયન છે ગુજકોટ અને જે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની ઘણી બધી વાતો આવી, ઇન્સ્યોરન્સ જે છે આ ગુજકોટ વાળાએ ઇન્સ્યોર કરાવ્યું છે. મગફળી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની છે મુંબઈની, આના પાસેથી કરાવેલું છે. લગભગ 28 જેટલા ગોડાઉનોનું 165 કરોડ જેટલું ઇન્સ્યોર્ડ છે. હા, ટોટલ મળીને 28 ગોડાઉનમાં. હવે આમાં આપ જે કોન્સ્પિરસીની વાત કરીએ તો આમાં કોઈને આગ લગાડવાથી કોઈને આમાં ફાયદો થવાનો નથી. કોઈ ઇન્ડિવિજ્યુઅલને ઇન્સ્યોરન્સના પૈસા મળવાના નહોતા. આ સરકારી એજન્સીએ ઇન્સ્યોર કરાવેલું હતું, જેથી આપણે આ એંગલને આપણે રૂલ આઉટ કરી શકીએ કે આમાં કોઈના ઇન્સ્યોરન્સના પૈસાના હિસાબે બધું સળગાવી નાખ્યું. સ્થળ ઉપર જે પુરાવાઓ મળ્યા છે આમાં જે વેલ્ડિંગનું આ લોકોએ જ્યારે વેલ્ડિંગ કર્યું ત્યારે આગ લાગી ગઈ અને પછી આ 3 દિવસ પછી 2 દિવસ પછી પોલીસ સમક્ષ આ લોકો આવીને કીધું કે આમાં અમે વેલ્ડિંગ કરતા હતા. એટલે શરૂઆતમાં આ વાતને દબાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવેલ છે. વેલ્ડિંગના જે બધા વેલ્ડિંગ મશીન અને ટોર્ચેસ અને ગ્રાઇન્ડિંગ મશીન આ બધું આ લોકોએ ત્યાંથી સગે વગે કરીને સંતાડી રાખ્યું હતું, જે આપણે સ્થળ ઉપરથી કબજે કરવામાં આવેલ છે. અને બીજા ઘણા જે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આ લોકોએ લીધું હતું બાજુના સ્ટોર હાઉસમાંથી, આ પણ આપણે પ્રસ્થાપિત કરી શક્યા છીએ. એટલે આ વાતમાં હવે અત્યારે કોઈ પણ જાતનું શંકા નથી કે આમાં વેલ્ડિંગથી આગ લાગી છે. હવે 2-3 વસ્તુ આમાં બીજી છે કે અત્યારે આપણે આગળની તપાસમાં જે મગફળીનું જે આ લોકોએ સ્ટોરેજ કર્યું આની ગુણવત્તા કેવી હતી, જેટલા આ લોકોએ ત્યાં પ્રોક્યોર કર્યું મંડળીમાં એટલા જ મગફળી અહીંયા ગોડાઉનમાં આવ્યા કે કેમ, કે વચ્ચેથી ગાયબ થયા છે મગફળી, ત્યાં સ્થળ ઉપરથી કંઈ ગાયબ થયા છે કે કેમ, કે ગોડાઉનમાં સ્ટોરેજ થઈ ગયા પછી ત્યાંથી મગફળી ગાયબ થઈ છે કે કેમ, આ બધા તપાસનો વિષય છે. ઘણી બધી આમાં લેપ્સીસ આપણા ધ્યાન ઉપર આવી છે. દાખલા તરીકે જે કોન્ટ્રાક્ટના નિયમો મુજબ આપણે સિક્યોરિટી રાખવાનું થાય છે પણ ત્યાં કોઈ સિક્યોરિટી દિવસ દરમિયાન કોઈ સિક્યોરિટી રહેતા નહોતા. રાતના ટાઈમમાં આ લોકોને 2 માણસો રાખવાના હોય છે પણ બધું કાગળ ઉપર જ હતું, ધેર વોઝ નોબડી ઓન ધ સ્પોટ. ફાયર એટલા તમારે ગ્રાઉન્ડનટનું સ્ટોરેજ હોય અને ફ્લેમેબલ હોય છતાં પણ ત્યાં ફાયર ફાઇટિંગ જેવું કોઈ પણ વસ્તુ નથી. આ લોકો જયારે આગ ઓળવવાના પ્રયાસ કરતા હતા ત્યારે આ લોકોએ પાણીનું વાલ્વ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો તો પણ આમાંથી પાણી જ નથી નીકળ્યું. તો આવા બધા લેપ્સીસ જે છે તો લેપ્સીસને આપણે નેગ્લેક્ટ નહીં કરી શકીએ અને આના હિસાબે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આપણે કરી રહ્યા છીએ, જેમાં મંડળીઓની તમામ મંડળીઓની તપાસ થશે, આ લોકોના ગોડાઉનમાં જે સ્ટોક છે આનું તપાસ થશે અને પછી આપણે ક્રોસ વેરીફાઈ કરવાનો પ્રયાસ કરીશું કે આમાંથી કોઈ ગેરરીતિ છે કે કેમ. इसके अलावा अगर आप लोगों को कुछ पूछना है तो आप पूछ सकते हैं. सर, ये बताया पहले से ही आपने बताया कि ये गोडाउन सेफ होने चाहिए, पैक होने चाहिए, इसकी और पैक नहीं थे और खुले खुलो ग्राउंड हतो, तो ये सब ये जे एग्रीमेंट करे छे તો એની સામે ગુનો દાખલ કરી શકાય કે નહીં? આ અત્યારે ગુનો દાખલ થઈ ગયો છે. હવે જે અગ્રીમેન્ટ થાય છે સ્થળ ઉપર અગ્રીમેન્ટ થયું જેમાં લખ્યું છે કે આ ક્લોઝ ગોડાઉન તરીકે આના, પણ ખરેખર ક્લોઝ ગોડાઉન હતો જ નહીં. સો નેગ્લિજન્સ તો છે. એટલે આમાં આપણે આમાં ખરેખર આ ગુનાહિત છે કે કેમ, જાણી જોઈને કોઈને લાભ અથવા કોઈના નુકસાન કરવાના હેતુથી આ બધું કરવામાં આવેલ છે, આ બધું તપાસનો વિષય છે. આમાં આપણે કોઈને ક્લીન ચીટ નથી આપતા, ભલે કોઈ સરકારી ગુજકોટનું હોય કે નાફેડનું હોય કે બીજા કોઈ પણ માણસનું આમાં ઇન્વોલ્વમેન્ટ જણાશે તો આના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. ગુજકોટના અધિકારી સામે કઈ કાર્યવાહી થશે? કારણ કે 2 દિવસથી એને વાત આખી છુપાવી, ત્યારે એને કેવું પૂછવામાં આવ્યું કે ભાઈ આગ લઈ ગઈ ત્યારે કોણ હાજર હતું, એમ કીધું કે અમને કઈ ખબર નથી, ચોકીદાર અમને ખાલી જાણ કરી, આવી બધી વાત જે તે સમયે એને કરી હતી. આ બધી વાતો અમારા અત્યારે સૌથી પહેલા આપનું મેન્ડેટ હતું કે જે આગ લાગી ગઈ, આગ કેવી રીતે લાગી ગઈ, ધેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ કે આ કારણ શું,
કારણ કે થિયોરીઝ ઘણી બધી આવતી હતી. મેં મીડિયામાં આપના મારફતે પણ અને પબ્લિકના લોકો પણ જુદી જુદી વાતો કરતા હતા. તો એટલે આ એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે આગ લાગવાનું કારણ શું અને કેવી રીતે આખું પ્રોસિજર થયું. હવે આમાં જે ઇન્વોલ્વમેન્ટ છે, બે વસ્તુ આપણે જોવાનું થાય કે આમાં કોઈ ક્રિમિનાલિટી છે કે કેમ. અમુક વસ્તુ ક્રિમિનાલિટીમાં ક્રિમિનાલિટી પોઈન્ટ આઉટ કરતા હોય અને અમુક વસ્તુ ખાલી પ્રોસિજરલ લેપ્સ હોય, જેમાં આપણે કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરીશું. પણ વી આર નોટ ગિવિંગ અ ક્લીન ચીટ અગેન, કોઈ કોઈને આપણે નથી આપતા. હવે આ કારણ ક્લિયર થઈ ગયું, નાઉ વી લુક એટ ધ ઇન્વોલ્વમેન્ટ. યુ કેનોટ ઓપન ઓર ક્લોઝ ધ ડોર લાઈક ધીસ. આને નીચે રોલર્સ લાગે અને રોલર્સ, આ લોકો રોલર ઉપર બધું ગેટ ચાલતું હોય. રોલર્સ ગેટની જગ્યાએ કંટ્રોલ કરવા માટે ઉપર આ લોકો બ્રેકેટ નાખે, તો કુલ 4 બ્રેકેટ મારવાના હતા. એટલે પણ એક બ્રેકેટ લાગી ગયું, બીજા બ્રેકેટમાં આ લોકોનું એક એલ્યુમિનિયમને જે પતરા છે, પતરાને કાપી અને આ લોકોને એંગલ ફિટ કરવાનું હતું. જ્યારે આ લોકો કોઈ જોઈન કરતા હતા વેલ્ડિંગથી, ત્યારે કોઈ પ્રશ્ન નહોતો. સ્પાર્કિંગ વોઝ ધેર, બટ દેટ વોઝ લેસ ઓફ સ્પાર્ક. પણ જ્યારે આ એલ્યુમિનિયમના પતરા કાપવા ગયા, દેટ જનરેટેડ લોટ ઓફ સ્પાર્ક. અને આ લોકો એક્ઝેક્ટલી નથી કહી શકે કે આગ વચ્ચેથી લાગી કે નીચે લાગી કે ઉપર લાગી, બટ બાય ધ ટાઈમ દે રિયલાઇઝ કે સમથિંગ ઇઝ રોંગ, ત્યાં સુધીમાં તો આ બહુ સ્પીડથી પ્રસાર થાય. અને યુ અન્ડરસ્ટેન્ડ ગ્રાઉન્ડનટનું સ્ટોરેજમાં શું હોય કે ત્યાં એર સર્ક્યુલેશન છે જ, ઇટ ઇઝ નોટ અ ક્લોઝ સ્પેસ, ડ્રાય મટીરિયલ છે. બિલકુલ થઈ છે, ત્યાં ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા એવિડન્સ અમને મળ્યા છે. ત્યારે આપણે પ્રસ્થાપિત કરી શકીએ કે યસ, ઇટ ઇઝ બીકોઝ ઓફ વેલ્ડિંગ. વેલ્ડિંગ મશીન કો વહાં પે છુપાયા હુઆ થા. પછી જે વાયર, જે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન જે વેલ્ડિંગ મશીનમાં જે સપ્લાય થાય છે, આ પણ આપણે વાયર ક્લિયર કરી શક્યા. વેલ્ડિંગનું અમને રોડ્સ ત્યાં મળ્યું છે, બધું ત્યાં મળ્યું છે. અને હવે એક બીજી વસ્તુ છે કે આ પિક્ચર વધુ ક્લિયર થશે. હવે 10-15 દિવસ, વોટ એવર ટાઈમ ઇટ ટેક્સ ટુ ડાઉઝ ધ ફાયર, આ પૂરું થઈ ગયા પછી, આ જ્યારે આપણે ગ્રાઉન્ડનટ વગેરે ત્યાંથી રિમૂવ કરી શકશું, અત્યારે તો બહુ ટેમ્પર હીટ છે ત્યાં, ત્યારે જેટલા પણ બીજા બ્રેકેટ્સ છે અને તિખારા પડ્યા હોય, આમાં કંઈ જો મોલ્ટન સોલ્ડર હોતા હૈ વો સબ હમકો મિલેગા. જે સ્ટેકિંગ છે અને દરવાજાનું, નોટ મોર ધેન 3 ફીટ, ઇટ વોઝ રાઈટ ધેર. નો, જે અગ્રીમેન્ટ છે, અગ્રીમેન્ટમાં અમુક શરતો છે કે આ બધું આ પ્રમાણે તમારે સ્ટોરેજ કરવાનું, પણ આના કોઈ સ્ક્રુટિની થતી. આપણે જે સ્થાનિક રાજકોટ રૂરલ પોલીસ અને કલેક્ટર ઓફિસમાં અને જે કંઈ કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, આ લોકો સાથે આપણી અમે ટચમાં છીએ કે આ પ્રકરણમાં કોઈ પણ જગ્યાએ કોઈ રજૂઆત થઈ હોય, પહેલા કંઈ જાણ કરવામાં આવેલ હોય, તો આપણે આ બધા રેકર્ડ આપણે લઈ લેવાના છીએ. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે બધાને ખબર જ હતી, જે લોકો ત્યાં કામ કરતા હતા આ લોકોને પણ ખબર હતી કે આવું નહીં કરાય, ઇટ ઇઝ વેરી ડેન્જરસ. છતાં પણ આ નહીં, મેં આપકો ક્યાં બતાવ્યા, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આમાં કોઈનો ફાયદો થાય કે કોઈને નુકસાન થાય. હા, જથ્થા જે આપણે અત્યારે જે જથ્થાનું પેલું છે, આ ઇટ ઇઝ રેકોર્ડ આધારિત છે, કારણ કે સ્થળ ઉપર આપણે કેટલા, આ તો બધું બળી ગયા અને બળવાનું ચાલુ છે. પણ રેકોર્ડ આધારિત આપણે જોઈએ, લગભગ 28 કરોડ રૂપિયાની ત્યાં મગફળી હતી, 28 કરોડ. મોટા જીની સહકારી મંડળી ના, કારણ કે ફરતી ફરતી વાતો એવી આવે છે કે જુનાગઢ થી, માણાવદર થી, પોરબંદર થી, જામનગર થી મગફળી નો જથ્થો ત્યાંથી લઈને અહીંયા એ લોકો રાખે છે, પછી 4-5 દિવસ સુધી મગફળીઓ બધી એમાંથી કાઢી લે છે, એના બદલે ફોતરી નાખે છે અને પછી સળગે છે. આ જે આપણા જે રામરાજ્ય ગોડાઉન છે, આમાં કુલ 13 મંડળીઓનું મગફળીનું જથ્થો હતો, જેમાં માણાવદર, કુતિયાણા અને ઉપલેટા, વિસાવદર, કોટડા, સાંગાણી, માંગરોળ, મેખડી, આ 13 જગ્યાની આ લોકો ત્યાં મગફળી હતું. હવે આ વાત બધું આ તપાસ, મેં આપકો ક્યાં બોલા કે પહેલા હમારા મેન્ડેટ થા કે આગ કેસે લગા, દેટ વી હેવ બીન એબલ ટુ એસ્ટેબ્લિશ.
હવે આના પછી જે ગેરરીતિઓની જે વાત કરો છો કે મગફળીની ગુણવત્તા સારી નહોતી, મગફળી કાઢી નાખવામાં આવ્યું હતું, બારોબાર ત્યાંથી મંડળીથી નીકળે અને પછી રવાના થઈ જાય, આ બધું અત્યારે હવે આ દિશાઓમાં તપાસ થશે. ભાડે આપવામાં, આપ સમજો કે જયારે ભાડા આપવામાં આવ્યું, આ વેલ્ડિંગ કરાવવાનો જે નિર્ણય જે લેવામાં આવ્યો કે વેલ્ડિંગ આપણે કરાવીએ, પાછળથી ગેટ ઉભો, પાછળથી ગેટ ઉભા કરીએ, પાછળથી હાઈટ વધારીએ, આ દિનેશ શેડાનો નિર્ણય હતો. ગોડાઉન મેનેજર ની પણ અટક, ગોડાઉન મેનેજર તરીકે કોઈ નથી. એક જે આપ મયુર ડાબીની જે વાત કરીએ છીએ, યસ, વો ગુજકોટ કી તરફ સે આજે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ ઝાલાવાડીને સાઇન કર્યા. એટલા માટે આપને મેં કીધું કે પ્રાથમિક રીતે જે લોકોની જવાબદારી અમને દેખાડી, આ લોકો અરેસ્ટ થયા છે, હવે આગળ ધરપકડ થશે. જી, રિમાન્ડ પ્રોસીજર, આપણે રિમાન્ડ હવે કોર્ટમાં આપને રજૂ કરીશું. ઓછામાં ઓછા 10 દિવસની રિમાન્ડની માંગણી કરી, હવે કેટલા દિવસ લાગશે આ કોર્ટ? કેન યુ વન બાય વન પ્લીઝ? મગફળીની જે થોડા દિવસ પહેલા જે કમ્પાઉન્ડ બહાર આવ્યું હતું, ખુદ જિલ્લા કલેક્ટર કહી ચૂક્યા છે કે આમાં કૌભાંડ અથવા તો શંકાસ્પદ હોય શકે છે. તમે સીધું આવીને એમ જ કીધું કે આમાં લગાડવામાં નથી આવી લાગી છે, તો એ કઈ આધારે? સ્થળ ઉપર અમને જે એવિડન્સ મળ્યું છે આના આધારે, આના આધારે. કયા કયા સ્થળ ઉપર જે વેલ્ડિંગ નું અમને સામાન મળ્યું છે, અમને ત્યાં નજરે જોનાર સાહેબો અમને મળ્યા છે, અને બધું ક્રોસ વેરીફાઈ થાય છે. જે ઇલેક્ટ્રિસિટી નું કનેક્શન આપણે જીબીના અધિકારીઓ સાથે આપણે એસ્ટાબ્લિશ કરી શક્યા, જે આના પછી જે આ લોકોનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે, અને તમામ રીતે ટેલિફોનના જે સીડીઆર એનાલિસિસ, આ બધું બધી રીતે થયું છે, કોઈ પણ જાતનું કોન્ટ્રડિક્શન નથી, અને જે આખું સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે આ બધું મેચ થાય છે. જે ફાયર એક મંડળી છે સાહેબ, એનું જે કૌભાંડ થોડા દિવસ પહેલા કલેક્ટરે ફરિયાદ પણ દાખલ કરી, ક્લિયર કરીને આપની સમક્ષ આજે આપણે પુટઅપ કરીએ છીએ. હવે આગળનું જે આમાં જે આપ કહો છો જે મંડળની વાત અને બધી વાતો, આ તપાસનો વિષય છે. જે ગેટ આ લોકો લગાડતા હતા, નોટ મોર ધેન 3 ફીટ. ટોટલ મિલા કે યે જથ્થા 4,93,083 49 લાખ લગભગ 50 લાખ કિલોગ્રામ્સ. કિલોગ્રામ્સ અને 1,35,957 ગુણી, એટલે ઇતને સારે સ્ટેક થયે વહાં પે. 1,35,957 bags. સાઇટ આ જે ગોડાઉન ના જે કરાર છે આમાં શરતો ઘણા બધા છે કે આ પ્રમાણે રાખવાનું, આ પ્રમાણે રાખવાનું. ઇટ ઇઝ વેરી ક્લિયર વાયોલેશન, યુ નો, કે આ ગોડાઉનમાં જે આગ લાગી હતી તેને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહ પહેલા આગ લાગી હતી અને હાલ પણ આગની લપડાક ચાલી રહી છે, ત્યારે સમગ્ર ઘટના સામે આવી છે. એફઆરઆઈ પણ નોંધાવવામાં આવી છે. 436, 201 અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે 6 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખુલાસો થયો છે કે 4 જેટલા કારીગરો, એક માલિક અને માલિકની હાથ નીચે એક કામ કરતો શખ્સ એમ મળીને કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.